વલસાડ જિલ્લા એસઓજી પોલીસે ઉમરગામ તાલુકાના નારગોલ વિસ્તારમાં ધાડ પાડવા માટે આવેલ ગેંગના ત્રણ સાગીરોની ધરપકડ કરી હતી। એક સપ્તાહ પહેલા ઉમરગામ તાલુકાના સરુંડા અને નારગોલમાં ધાડ પાડવા માટે આવેલ ગેંગના બે સાગીરોને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા। જો કે બે પૈકી એક આરોપીએ મરીન પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ગેંગના વધુ ત્રણ સભ્યોને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા। મારી 10 થી 11 માણસોનું ટોળું સામે આવતું હતું, એ પોલીસને જોઈ અને નાસવા લાગ્યા। એમાંથી બે ઈસમો નીતિન ઉડાડે અને વિજય ચિમરા ને જે તે વખતે સ્થળ ઉપરથી પકડી અને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પછી બાકીના માણસોને શોધવા માટે પ્રયત્ન કરવામાં આવેલો। એ દરમિયાન ટોટલ લગભગ 10 થી 11 માણસો આમાં દેખાયેલા હોય, જિલ્લાની અલગ અલગ ટીમો બનાવી અને એનું સર્ચ કરતાં ત્રણ ઈસમો, શૈલેષ, બીજો એક છે અશ્વિન ભંડારી અને એક જીપર સાપટા કરીને, એ ત્રણેય ખાનગી કંપનીઓમાં જુદી જુદી જગ્યાએ નોકરી કરે છે અને આ લોકો મહિના પહેલાં મળી અને સરોંડાના ગોવિંદભાઈ ભંડારી નામના એક ઈસમ છે એના બંગલામાં ધાડ પાડવાનું નક્કી કરેલ, એની રેકી કરવામાં આવેલ અને જ્યારે બનાવના સમયે એ લોકો જ્યાં ગોવિંદભાઈ ભંડારીનું મકાન જોઈ અને ફરીવાર એમાં જે હથિયારો એમની પાસે જે એમની ઇકોમાં હતા એ લેવા માટે પરત આવતા હતા એ દરમિયાન પોલીસની વાન આવી જતા એઓએ ત્યાંથી નાસી કરેલી। એટલે એ પૈકીના ત્રણ ઈસમોને પૂછપરછ કરી અને અટક કરવામાં આવેલ છે અને બાકીના જે છે એની શોધખોળ હજી ચાલુ છે।